અમેરિકી સેનાએ અફઘાનિસ્તાન અલવિદા કહી દીધું છે. ઓગસ્ટ 2021 માં અમેરિકાનું છેલ્લું વિમાન અમેરિકન કમાન્ડર અને રાજદૂતને લઈને અફઘાનિસ્તાનથી ઉડ્યું હતું. અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેના સંપૂર્ણપણે નીકળી ગઈ હતી, પરંતુ અફઘાનિસ્તાનમાં અમેરિકી સેના હથિયાર છોડતી ગઈ હતી. તાલિબાન અને અમેરિકી સેનાના હથિયારો આતંકીઓને વેચીને તમાશો જોઈ રહ્યું છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓનું રાજ છે. આ તાલિબાનીઓ પોતે આતંકીઓ હોવાનો પુરાવા આપવાનું ક્યારેય છોડતા નથી. ત્યારે અમેરિકી સેનાના હથિયાર આતંકીઓને વેચ્યા હોવાનું સામે આવતા તાલિબાનીઓની હલકી રાજનીતિ છતી થઈ ગઈ છે. કાશ્મીરમાં આતંકીઓ પાસે અમેરિકી સેનાના હથિયાર પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે. ISI આ હથિયારોને કાશ્મીરમાં આતંકીઓને મોકલી રહ્યું છે. અમેરિકી સેનાએ અફઘાનિસ્તાન છોડતા તાલિબાન ચીન અને ISI ને સૈન્ય હથિયાર વેચી રહ્યા છે. આતંકી સંગઠન PAFF ના વાયરલ વિડીયોમાં અમેરિકી હથિયાર જોવા મળ્યા હતા. આતંકી સંગઠને કેટલાક આતંકીઓના હથિયાર સાથે પણ ફોટા અપલોડ કર્યા છે. વળી આતંકીઓનો દાવો પણ છે કે પૂંછમાં થયેલા હુમલામાં આતંકીઓએ અમેરિકી સૈન્યના હથિયારોનો ઉપયોગ કર્યો હતો. જમ્મુ કાશ્મીરમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે મુઠભેડ ચાલી રહી છે, જેમાં છેલ્લા 2 સપ્તાહમાં જવાનોએ કાશ્મીરમાં 14 આતંકીઓને ઠાર માર્યા, જેમાંથી 6 આતંકીઓ પાકિસ્તાની હતા. અહીં નવાઈની વાત તો એ છે કે ઠાર કરાયેલા આતંકીઓ પાસે અમેરિકી હથિયારો મળી આવ્યા હતા.